છે ગુજરી માર્કેટમાં જેને રવિવારી માર્કેટ પણ કહેવામાં આવે છે અમદાવાદના આ રવિવારી માર્કેટમાં બધી જ વસ્તુઓ મળે છે શાક મળે છે અને ફ્રૂટ મળે છે બધું જ મળે છે આજે આપણે જોઈશું કે લોકોનું શું કહેવું છે કોરોના બાદ અહીંયા કેવો માહોલ છે આપણે એ જોવાનો પ્રયત્ન કરીશું આ ચા એન્જોય કરતા કરતા આજે ચાની જે ઠેલેવાળા છે જે લારી છે તેમની સાથે વાત કરીશું શું નામ છે તમારું મારું નામ નરેન્દ્ર એસ કહાર છે નરેન્દ્રભાઈ છે નામ એમનું અને સાથે ચા વેચે છે એટલે તમારું છે ને તમારી પ્રગતિ થશે બોસ શ્યોર શ્યોર ઓકે આ કોરોના પછી કેટલી ભીડ અહીંયા જામે છે પહેલાં કેટલી હતી ને હવે કેટલી છે કોરોનાના જે ટાઈમનો સમયગાળો હતો એ પ્રમાણે તો આમ ધીરે ધીરે બહુ ઓછું ક્રાઉડ હતું પછી એના પછી જે સરકારશ્રીની ગાઈડલાઇન પ્રમાણે આપણે જે પાલન થયું એ પ્રમાણે લોકો પાલન કરે છે અને બીજું કે જે રસીનો ડોઝ લેવાનો હોય છે એ પણ આપણી જનતા સમયસર ડોઝ લીધો છે અને બીજી વસ્તુ એ છે કે જેમ જેમ ક્રાઉડ થાય છે જેમ પ્રગતિ જાય છે દેશની ગુજરાતની આપણા એમ એમ પબ્લિક સિટી થાય છે ગુજરી બજારમાં આવવા જવાનું વધારે ક્રાઉડ રહે છે એટલે ભીડ કેટલા વર્ષોથી અહીંયા ચા આમ તો મારે 15 વર્ષ થઈ ગયા અહીંયા લગભગ 15 રવિવારે અમારે ગુજરી બજાર ભરાય એટલે ગુજરી બજારમાં અમે ધંધો કરીએ છીએ થેન્ક યુ નરેન્દ્રભાઈ ઓકે ભાઈ આવીશું ચા પીવા યોર શ્યોર તો હા તા નરેન્દ્રભાઈ કે જે કહે છે કે તેમને પૂરો વિશ્વાસ છે કે બધું જ રાબેતા મુજબ ચાલુ થઈ જશે રવિવારી માર્કેટમાં પહેલાં જેટલું જે ક્રાઉડ હતો એ હવે પબ્લિક એટલી નથી આવતી પરંતુ તેમ છતાં બધાને એક એવી આશા છે કે એક દિવસ એવો આવશે કે જ્યારે બધું જ પહેલાં જેવું થઈ જશે આપણે પણ એવી જ આશા રાખીએ તો લસણવાળે આ આંટી છે લસણવાળા આંટી છે એમની સાથે વાત કરીશું આંટી શું કહેશો બા તમારો ધંધો કોરોના પછી આ જ્યારે રવિવારી બજાર પાછું ખુલ્યું પછી આ ધંધો કેવો ચાલે સારો ચાલે છે સારા પહેલા જેવો જ ચાલે છે તમે તો લસણ વેચો છો એટલે હા લસણ કપડાં વપડાવાળાનો કેવો ચાલે ના બધું સારું ચાલે છે તારે આજે રવિવારી બજારમાં તમે કેટલા ટાઈમથી બિઝનેસ કરો છો અમે 20 વર્ષથી કરીએ છે હા તો આ 20 વર્ષમાં આવું જે થયું આટલી જે પબ્લિક છે એટલી પબ્લિક ઓછી હતી પહેલાં નથી એટલી બધી ઓછી પબ્લિક પછી આ કોરોના ચાલ્યું ને એમાં પબ્લિક ઓછું થઈ ગયું તો એ તમારો ધંધો ચાલો હા થોડું આવે તો આ બેન તમારું નામ શું આશાબેન આશાબેન તમે સફરજન ક્યારથી વેચો છો અમે તો વધારે ટાઈમ થઈ ગયો 10-15 વર્ષ થઈ ગયા અહીંયા જ અહીંયા જ હવે કોરોના પછી પબ્લિક કેવી અહીંયા પબ્લિક આવું ઓછી થઈ ગઈ કોરોના પછી પહેલાં વધારે હતી બહુ પબ્લિક રહેતી હતી પહેલાં અત્યારે આવું ઓછી થઈ ગઈ તમારા ધંધા પર કોઈ ફરક પડ્યો છે હા પડ્યો છે બહુ જ ફરક પડ્યો છે ગરાગી અત્યારે તો 5 વાગે મારી લારી ખાલી થઈ જતી હતી અત્યારે બધો માલ પડી રહ્યો છે તો હવે સરકારને શું કહેવા માગશો અત્યારે શું કહેવા માંગીએ કે પબ્લિક આ આર્યો લોકડાઉન આપે ને એ વારે ઘરે વર ના આપો ધંધો બધાનો ચાલુ રહે આ લોકડાઉનમાં તમારું બંધ જ હશે ને બંધ જ હતું લોકડાઉનમાં અમને કે જ 5-6 રવિવારથી ચાલુ થયું છે નકે બંધ જ હતું ત્યારથી હવે શું કરતા હતા ત્યારે ત્યારે તો ઘરે હતા ત્યાં કણી ફેરીમાં વેચતા હતા ફેરી કરીને વેચતા હતા એટલે હમણાં જે પબ્લિક દેખાય છે એનાથી વધારે પહેલાં પબ્લિક હતી પબ્લિક રહેતું હતું યારવાની જગ્યા પણ નહોતી એટલું પબ્લિક રહેતું હતું ઓછી થઈ ગઈ સર ઓકે આશાબેન